કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ધોરણ ચાર વિષય ગણિત માં પ્રકરણ ત્રણમાં તો આજે આપણે આગળના વિડીયોમાં કીડા ઉકેલના દાખલા વિશેની સમજૂતી મેળવીશું તો અહીં આપણે જોઈએ રકમ કે સીમા સવારે છ ત્રીસ વાગ્યે ઉઠી તે બે કલાક પછી શાળાએ ગઈ સાડા પાંચ કલાક પછી તે પાછી આવી તો તે કેટલા વાગે શાળાએથી પાછી આવી હશે વિદ્યાર્થી મિત્રો અહીં સીમા છે તે સવારે સાડા છ વાગે ઉઠે છે અને તે બે કલાક પછી શાળાએ જાય છે તો સૌ પ્રથમ આપણે શું કરીશું સરવાળો કરીશું કોનો કોનો સરવાળો કરીશું છ ત્રીસે ઉઠી છે અને બે કલાક પછી તે શાળાએ જાય છે આ બંને રકમનો આપણે અહીં શું કરીશું વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીશું તો અહીં આપણે સૌ પ્રથમ કરીએ કે કલાક અને મિનિટ હવે કલાક અને મિનિટમાં છ શું કહેવાશે કલાક અને ત્રીસ આપ્યા છે તે મિનિટ બરાબર બે કલાક પછી એટલે કે છ ત્રીસ પછી બે કલાક તો છ વત્તા કલાકમાં શું લખીશું બે મિનિટમાં કંઈ આપેલ નથી માટે ત્યાં શું લખીશું જીરો જીરો હવે અહીં આપણે આ બંનેનું શું કરીએ સરવાળો જીરો વત્તા જીરો જીરો ત્રણ વત્તા જીરો ત્રણ છ વત્તા આઠ છ વત્તા બે બરાબર આઠ બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે સરવાળો કરતાં આપણને શું જવાબ મળ્યો આઠ કલાક અને ત્રીસ મિનિટ તો અહીં આ આઠ કલાક અને ત્રીસ મિનિટ એટલે કે આઠ અને ત્રીસે તે ક્યાં ગઈ હશે શાળાએ ગઈ હશે શાળાથી તે ઘરે પાછી કેટલા કલાક પછી આવે છે સાડા પાંચ કલાક પછી તો અહીં આપણે ફરી કરીશું કલાક મિનિટ હવે તે શાળાએ કેટલા વાગે જાય છે આઠ અને ત્રીસે શાળામાં સમય વિતાવે છે પાંચ અને ત્રીસ સાડા પાંચ એટલે કે સાડા હોય એટલે કે 30 મિનિટ કહેવાય તો હવે આ બંનેનો આપણે કરીએ સરવાળો 0 + 0 0 3 ને 3 કેટલા થાય 6 8 ને 5 8 માં 5 ઉમેરો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 8 ને 5 13 થાય તો હવે આપણી જવાબ મળ્યો 13 કલાક 60 મિનિટ તો જો તમને ઘડિયાળ જોતા આવડતી હોય તો ઘડિયાળમાં ક્યારે તેર કલાક અને સાહીઠ મિનિટ એટલે કે તેર અને સાહીઠ ક્યારે થાય છે તો તમે કહેશો ના કેમ ના તેર અને સાહીઠ થાય ક્યારે થાય એ તમને હું હવે સમજાવું તો અહીં આપણે જોઈએ કે જો મિનિટના ખાનામાં સાહીઠ કે તેથી વધારે મિનિટ આવે તો આપણે તેમાંથી સાહીઠ શું કરીશું બાદ કરીશું અને એ સાહીઠ મિનિટનો એક કલાક આપણે કલાકના ખાનામાં શું કરીશું ઉમેરીશું સાહીઠ મિનિટ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો એક કલાક થાય તો અહીં આ સાહીઠ મિનિટમાંથી સાહીઠ મિનિટ બાદ કરી એનો જે એક કલાક હોય એ કલાકના ખાનામાં ઉમેરવાનો તો જીરોમાંથી જીરો જાય તો ઝીરો બરાબર છ માંથી છ જાય તો જીરો હવે અહીં આપણે કલાકમાં ઉમેરો કરવાનો છે તો ત્રણ ને એક કેટલા થશે ચાર અને એકના સ્થાન નીચે કશું આપેલ નથી એટલે એક વત્તા જીરો એક હવે અહીં જવાબ શું મળ્યો આપણને ચૌદ કલાક જીરો જીરો મિનિટ તો હવે તમે હવે જણાવો કે ઘડિયાળમાં ચૌદ વાગે ખરા કે ન વાગે ચૌદ વાગે ક્યારે જો તમે અહીં તમને ઘડિયાળ દોરીને હું સમજાવું તો આ જે ચૌદ છે એ ચોવીસ કલાકનો સમય દર્શાવતી ઘડિયાળ જે હોય તેમાં આપણા ચૌદ વાગ્યા છે તે આપણે સમજી શકીએ હવે આ ઘડિયાળની અંદર આપણે ચોવીસ કલાકના સમય દર્શાવતી ઘડિયાળ એટલે કે આપણે એકથી શરૂ કરો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર પછી જ્યારે ફરી એક વાગે તો કેટલા કહેવાય બાર પછી તેર તેર પછી અહીંયા બે વાગ્યા હોય તો ચૌદ તો આપણી સ જવાબ કેટલો આવે છે ચૌદ કલાક તો આપણો 14 કલાક બરાબર કેટલા કહેવાશે વિદ્યાર્થી મિત્રો 2 વાગ્યા કહેવાય તો અહીં આપણે જવાબ કરીને શું લખીશું જવાબ બરાબર સીમાં શરા એ થી 14 કલાક 8 લેકે બે વાગે ઘરે આવી હશે બરાબર અહીં ચૌદ એટલે કે બે થાય આપણે અહીં ઘડિયાળમાં સમજ્યા કે બાર પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ફરી બાર આવે એટલે કે ચોવીસ થાય વધારે ડિટેલમાં આપણે આના પછી પ્રકરણ ચારની અંદર આપણે સમજીશું ત્યાર પછીનો છે કે વિરેન્દ્ર ફિલ્મ જોવા ગયો તેણે ટિકિટના રૂપિયા એકસો એંસી સમોસાના સમોસાના રૂપિયા પચાસ અને પોપકોર્નના રૂપિયા સાહીઠ ખર્ચ્યા તો તેણે કેટલા રૂપિયા ખર્ચ્યા હશે તો હવે વિરેન્દ્ર ફિલ્મ જોવા ગયો છે તો તેને અલગ અલગ વસ્તુઓ પાછળ ખર્ચો કર્યો તો તેને કેટલા રૂપિયા ખર્ચ્યા તો એના માટે આપણે શું કરીશું સરવાળો કરીશું તો અહીં આપણે સૌપ્રથમ લખીશું એકસો એંસી રૂપિયા સેના છે ટિકિટના ત્યાર પછી છે પચાસ રૂપિયા હવે પચાસ તો બે જ અંકોની સંખ્યા થઈ તો આપણે તેને દશક અને એકમના સ્થાનની નીચે લખીશું તો પચાસ રૂપિયા સેના આપ્યા છે સમોસાના ત્યાર પછી ફરી સાહીઠ તે પણ બે અંકની સંખ્યા એટલે આપણે એકમ અને દશકના સ્થાનની નીચે લખીશું સાહીઠ રૂપિયા સેના આપ્યા છે પોપકોર્ન બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આનું શું કરીશું સરવાળો કરીશું તો જીરો વત્તા જીરો વત્તા જીરો કેટલા થાય જીરો આઠ ને પાંચ તો આઠમાં પાંચ ઉમેરો મેં આગળના વિડીયોમાં તમને સમજાવેલું છે કે વેઢા ગણતરી કેવી રીતે કરવી તો આઠમાં પાંચ ઉમેરો કેટલા થાય આઠ પછી નવ દસ અગિયાર બાર અને તેર હવે તેર માં ફરી છ ઉમેરો તો તેરમાં છ ઉમેરતા કેટલા આવે ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ તો ઓગણીસનો નવ અહીંયા મૂકીશું અને વધી ક્યાં જશે ઉપર સોના સ્થાનની ઉપર એક અને એક કેટલા થશે બે તો કેટલા રૂપિયા થયા બસો નેવું રૂપિયા કુલ થયા બરાબર તો હવે આપણે જવાબ કરીને લખીએ કે જવાબ બરાબર વીરેન્દ્રએ કુલ બસો રૂપિયા ખર્ચ્યા હશે બરાબર ત્યાર પછીનો એક દાખલો છે આપણે સમજીએ કે કુસુમે તેના એક પ્રોજેક્ટ માટે બત્રીસ મીટરની રિબીન ખરીદી તેણે તેના આઠ મીટરના સરખા ટુકડા કર્યા તો તેણે કેટલા ટુકડા કર્યા હશે હવે કુસુમે તેના એક પ્રોજેક્ટ માટે કેટલા મીટરની રિબીન ખરીદી છે બત્રીસ મીટરની એક ટુકડો આઠ મીટરનો કર્યો તેવા તેણે કુલ કેટલા ટુકડા કર્યા હશે તો હવે આપણે આમાં ટુકડાની સંખ્યા શોધવાની છે શેની ટુકડાની તો તેને આપણે શેમાં લખીશું સૂત્રની અંદર પાછળ લખીશું અને આગળ શું લખીશું મીટરની તો અહીંયા આપણે લખીશું કે આઠ મીટરનો ટુકડો બરાબર એક ટુકડો બરાબર કેટલો એક માટે કુલ કેટલા મીટરની રિબીન ખરીદી છે બત્રીસ મીટર બત્રીસ મીટરના ટુકડા બરાબર કેટલા હવે આગળના વિડીયોમાં મેં તમને સમજાવેલું જ છે કે સાદુ રૂપ કેવી રીતે આપવું બરાબર અંશ અને છેદની સંખ્યા આપણે ઉપર નીચે હોય તો તેને ઉલટાવીને અંશ અને છેદમાં લખીશું કે છેદની સંખ્યા અંશમાં જાય અને અંશની સંખ્યા છેદમાં જાય બરાબર અને અહીં પાછળ આપેલી જે સંખ્યા છે એ એમની એમ ઉપર અંશમાં જ લખવાની રહે કારણ કે તેની નીચે બીજી કોઈ સંખ્યા આપેલ નથી તો અહીં આપણે સાદુ રૂપ આપીએ બત્રીસ ગુણ્યા એક કરીશું આપણે શું કરવો પડશે ભાગાકાર કરવો પડશે બરાબર જો તમને આઠાનો ઘડિયો આવડતો હોય તો તમે સીધે સીધો તેનો છેદ ઉડા શકો છો પણ જો આઠનો ઘડિયો ન આવડતો હોય તો તમે તમારા રફ કાગળની અંદર ભાગાકાર પણ કરી શકો છો હવે આપણે આઠનો ઘડિયો ક્યાં સુધી બોલીશું બત્રીસ આવે ત્યાં સુધી આઠ એક આઠ આઠ ટુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચાર કેટલા થાય બત્રીસ તો છેડ ઉડાડીશું આઠ ચાર બત્રીસ પણ હવે ચાર ક્યાં લખીશું આપણે આઠની નીચે કે બત્રીસની ઉપર ચાર લખીશું આપણે 32 ની ઉપર હંમેશા મોટી સંખ્યા જવાબ ઉપર આપણે ટુકડા હવે આપણે શું કરીશું જવાબ કરીને લખીએ કે કુસુમ કુલ ચાર ટુકડા કુસુમે કુલ ચાર ટુકડા કર્યા હશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીં સમજાવેલા આ ત્રણે ત્રણ દાખલા તમારે તમારી નોટબુકમાં લખવાના છે